શહેરના નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાનો તાગ મેળવવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જાતે વરસાદી અને ડ્રેનેજ ચેમ્બરો સાફ કરી બેદરકારી દાખવનાર અધિકારીઓનો ઉઘડો લીધો હતો. આ સફાઈ દરમિયાન ચેમ્બરોમાંથી દેશી દારૂની ખાલી પોટલીઓ અને ગંદકી મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણી મળવાની બૂમો ઉઠી છે. ગઈકાલે રબારીવાસ અને ગોદડિયાવાસ વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને સ્થાનિક કોર્પોરેટરની આગેવાનીમાં તંત્ર વિરુદ્ધ બળાપો કાઢ્યો હતો. જે અંગેની નોંધ સાથે આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર ઇતેન્દ્રભાઈ પટેલ સ્થળ પર દોડી ગયા હતા અને પાણી દૂષિત વિતરણ કઈ રીતે થાય છે તે ચકાસવા માટે પાણી અને ડ્રેનેજની ચેમ્બર ખોલી જાતે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. નવાઈની વાત તો એ છે કે આ દરમિયાન 1000થી વધુ દેશી દારૂની પોટલીઓ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. ઘણા સમયથી આ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા હોય ચેરમેને અધિકારીઓને સ્થળ પર બોલાવી કામગીરી બાબતે ઉઘડો લીધો હતો. હવે 2 દિવસની સફાઈ બાદ દૂષિત પાણીની સમસ્યાનો કોઈ તફાવત જોવા મળે છે કે કેમ તે ચકાસવામાં આવશે. યુદ્ધના ધોરણે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવ્યું છે. 2 દિવસ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પણ નવાપુરા ગોદળિયાવાસ રબારીવાસ આ વિસ્તારમાં અમારા કાઉન્સિલર મિત્રો, અમારા કાર્યકર્તા મિત્રો, અમારા તમામ શહેરના નગરજનો, આ વિસ્તારના જે રહેવાસીઓ છે એમને પીવાનું પાણી ગંદુ પ્રાપ્ત થતું હતું. એના કારણે એક વિઝિટ પર આવ્યો છું અને વિઝિટના આધારે ચેમ્બરો મેં ખોલાવ્યા છે. ચેમ્બરોમાંથી જે પ્રકારનું મટીરિયલ નીકળ્યું છે આપ જુઓ છો કે બિલકુલ સહન થાય એવું નથી. સાંસ્કૃતિક નગરીમાં આ પ્રકારની વસ્તુ પ્રાપ્ત થવી એક ખૂબ જ ચિંતાજનક બાબત છે. અને આપ જુઓ છો આ પ્રકારની વસ્તુથી આપણે બધાએ ચેતવાની સાથે પોલીસ તંત્રને પણ આમાં સાથે રાખીને જે તે વિસ્તારમાં આવા જે પણ તત્વો છે એને બંધ કરવાની અમારી પહેલ રહેશે. હું પણ વડોદરા શહેરનો એક નાગરિક છું. આપણા બધાની જે ફરજ બને છે કે મારું શહેર, મારું કોઈ પણ વસ્તુ જે જાહેર છે એને સ્વચ્છ રાખવાની મારી પહેલ રહેશે. ચેરમેન અમારા ખૂબ સંવેદનશીલ છે, લોકોની વચ્ચે રહેવાવાળા છે. એમણે જે સ્વચ્છતાની મુહિમ ઉપાડી છે એના માટે તો 100-100 સલામ છે. અત્યારે એમણે સયાજીરાવનું ઋણ સ્વીકાર એના માટે પણ આ પખવાડિયું એ ઉજવી રહ્યા છે. ખૂબ પરિસ્થિતિ નવાપુરાની ખરાબ છે. અધિકારીઓને એવું છે કે નવાપુરામાં કોણ જશે. હું વિસ્તારમાં રહેલી છું, નવાપુરા મારો વિસ્તાર છે અને એક એક ઘર મને ઓળખે છે અને હું પણ એ લોકોને ઓળખું છું. તો મારી ફરજ આવે છે કે એ લોકોની મારે કમ્પ્લેન સોલ્વ કરવી જોઈએ. આજે સવારે હું પાણીના 35 જગ વિસ્તારના લોકોને મેં આપ્યા છે. ટેન્કર પણ આ લોકો મોકલતા નથી, વરસાદી લાઈનો સાફ કરતા નથી, કોઈ જ ધ્યાન અહીંયા આગળ અધિકારીઓ આપતા નથી. મારા પાર્ટીના પ્રમુખને પણ મેં આના માટે રજૂઆત કરી છે. એમણે પણ મને કીધું છે, બેન હું ચોક્કસ ત્યાં આગળ ધ્યાન દોરીશ અને હું કરાવડાવું છું. મને મારા પાર્ટીના પ્રમુખ ઉપર પણ 1000% વિશ્વાસ છે કે પ્રમુખ સાહેબ 100% અમારો પ્રશ્ન સોલ્વ કરાવડાવશે. બેન, છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે ને, અધિકારીઓ ગાંઠતા નથી, શું કહેવું? તમે જોવો જ છો કે આજે કેટલા મહિને અધિકારી અહીંયા આવ્યા છે, કોઈ દિવસ અધિકારી અહીંયા આવ્યા નથી. તમે જોઈ જ શકો છો કે અમારા ચેરમેન સાહેબે વરસાદી કાસમાંથી શું કાઢ્યું છે અને ચેરમેને જાતે પાવડો પકડવો પડ્યો છે, એ ખૂબ સરમજનક વાત છે. બસ અહીંયા નાગરિકને પાણી ચોખ્ખું મળે એવી મારી